હવે બે આસન પણ હવે સુધી છે પાછળ એના પછી તમને
તમને કોટી કોણ શોધવાનું છે તો કોટી કોણ શું આવશે પહેલાનો 70 રન એવી જ
words. પછી દાખલા નંબર 6 માં શું કીધું છે જો અહીંયા તમે બાજુની આકૃતિમાં ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે દેખાડેલા છે એમાં એક છે 120 નું છે અને બે છે 60 નું છે હવે જો A ઘટાડવામાં આવે તો ખૂણો B માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ જ રહે જો A ઘટાડવામાં આવે ખૂણો A ઘટાડવામાં આવે તો B માં કેટલો વધારો થવો જોઈએ તો શું થશે તો કે જેટલો ખૂણો A માં ઘટાડો થાય એટલો ને એટલો સામે ખૂણો B માં વધારો થાય ધારો કે 10 અંશનો ઘટાડો થાય 1 માં તો સામે B માં 10 અંશનો વધારો થવો જોઈએ ત્યારે બંનેનું સરખું થશે તો શું લખાશે તો કે ખૂણા 1 માં જેટલો ઘટાડો થાય તેટલો જ વધારો ખૂણા B માં થવો જોઈએ ત્યારે બંનેનું માપ સરખું થશે બંનેનું માપ સરખું થાય તો કે 1 માં તમે જેટલો ઘટાડો કરો એટલો તમે સામે B માં વધારો કરો તો જ બંનેનું સરખું થાય ને તો એવી રીતે કરવાનું છે પછી દાખલા નંબર 7 માં શું કીધું છે બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુ કોણ હોય પૂરક કોણ એટલે 180 તો કોઈ પણ બે ખૂણા લઘુ કોણ હશે એટલે કે 90 થી ઓછા હશે એટલે માપ 180 થશે નહીં થાય કારણ કે ક્યારે બને છે તો કે જ્યારે બે ખૂણા 90 થાય એટલે બે ખૂણા કાટકોણના હશે ત્યારે જ પૂરક કોણ બનશે એટલે દાખલા નંબર 7 માં છે એમાં બેનું લઘુ કોણ હોઈ શકે તો કે ના પછી બીજું શું કીધું છે કે ગુરુ કોણ હોય તો કે હા બે ખૂણા ગુરુ કોણ હોય તો પણ બની શકે ના બે ખૂણા ગુરુ કોણ હોય કોઈ પણ જો તે બંને ગુરુ કોણ હોય એટલે ધારો કે એક તમે જો એક તમે અહીંયા તમે 95 લ્યો અને બીજા તમે 92 લ્યો તો કેટલા થઈ જાય છે 187 80 થી વધી જાય એટલે બંને ગુરુ કોણ એટલે બંને 90 થી વધારે નું માપ નું હશે તો અહીંયા કને બનશે પૂરક કોણ બનશે તો એમાં પણ બનશે પણ જો બંને કાટકોણ હશે તો બનશે તો હા મેં તમને આગળ પણ કીધું ને બંને ખૂણા કાટકોણ એટલે બંને 90 નું માપ હશે તો પૂરક કોણની જોડ બનશે 180 બનશે તો કે હા 180 બનશે સેમ એવી જ રીતે તમને આઠમું છે કે એક ખૂણો 45 કરતા મોટો છે તો તેનું કાટકોણ કેટલું હશે આપણે જોયું કે કોઈ પણ જો 45 અંશ હોય છે એક ખૂણાનું માપ તો બીજા ખૂણાનું માપ કેટલું હશે 45 તો જ કાટકોણ બને ને તો એક ખૂણો જો 45 હશે તો બીજા ખૂણાનું માપ કેટલું હશે 45 થી સોરી એક ખૂણાનું માપ કેટલું છે 45 કરતા મોટો તો બીજા ખૂણાનું માપ હંમેશા કેટલું હશે 45 કરતા નાનું તેમાં જવાબ શું